ओके बॉयज एंड गर्ल्स, स्टैंडर्ड 10, सब्जेक्ट इंग्लिश ग्रामर। आज एक नवो टॉपिक लिए छे, भूतकाळनी टेव रूपे थता कार्य। हूँ नानो हतो त्यारे आम करतो, एवं जयरे बोलीए छे। अपने दादा ने बोलता हमारे कि पहला हमारा जन्म जमाना में आम हतो, हूँ नानो हतो त्यारे रोज क्रिकेट रमतो, हवे नथी रमतो। भूतकाळमां बनती નિયમિત ક્રિયાઓ દર્શાવવા માટે અથવા ભૂતકાળના કોઈ કાર્ય આપણે સતત કરતા આવતા હોય, ટેવાઈ ગયા હોય છે, નથી યુઝ ટુ થઈ ગયા હોય છે, ને કહે આ એ યુઝ ટુ છે। એમાં આપણે યુઝ ટુ, ટુ બી યુઝ ટુ, ટુ ગેટ યુઝ ટુ અને ડેર ટુ, આ ચાર નો અભ્યાસ કરશું। પહેલું છે આપણે યુઝ ટુ, નાથી ટેવાયેલા હો। ક્રિકેટ રમતા હતા તો ક્રિકેટ થી ટેવાયેલા છીએ, હજી હું રમું છું, બરાબર ને? તો આપણે એના એક્ઝામ્પલ લઈએ। પેલા યુઝ ટુ, યુઝ વત્તા ટુ વત્તા क्रियापद नो मूल रूप, यूज्ड वत्ता टू वत्ता क्रियापद नो मूल रूप। मूल रूप ना आपणे इन्फिनिटिव कहीए छीए, बराबर। आई यूज्ड, आ गेट वाली रचना छो, आई यूज्ड टू गेट अप अर्ली when I was a child, જ્યારે હું એક નાનો બાળક હતો, હું બાળક હતો ત્યારે વહેલા જાગવા ટેવાયેલો હતો। નાનો બાળક હતો ત્યારનો વહેલો ઉઠી જાય, બરાબર। આ પેલું વાક્ય કહ્યું। બીજું વાક્ય નકાર બનાવવું હોય તો કઈ રીતે? I used, પછી not to। આપણે ખબર છે કે યુઝ છે એ સહાયકારક ક્રિયાપદ છે, બરાબર। ટુ એનાથી અલગ છે, જો મેં અહીં દર્શાવી દીધું, યુઝ વત્તા ટુ ગયું, વત્તા ક્રિયાપદ નું મૂળ રૂપ, તો ટુ છે અલગ છે। અને હંમેશા નોટ ક્યારે આવે? સહાયકારક ક્રિયાપદ પછી જ આવે, બરાબર ને? આઈ એમ નોટ, હી વોઝ નોટ, એ રીતે। તો આ યુઝ નોટ ટુ, પછી ટુ મૂકો, યુઝ નોટ ટુ get up early, અથવા હવે ઘણા એમ થાય કે ભૂતકાળમાં આપણે લખવું છે, I did not, બરાબર ને, use, તો પછી યુઝ નો શું થઈ ગયો? યુઝ ખાસ યાદ રાખજો, કારણ કે એનો ડી છે, ભૂતકાળનું રૂપ છે, ડીમાં સમાઈ ગયું। used to get up early, પછી હું ભૂતકાળમાં ક્યારેય વેલો ન ઉઠતો, ટેવાયેલો હતો જ નહીં। નેવર શબ્દ પણ વાપરી શકો, આ તો નોટ નીકળી ગયું, નેવર used to get up early। આ ત્રણેય વાક્ય લખી દીધા, જો પેલું આઈ યુઝ નોટ ટુ ગેટ અપ અર્લી, નોટ વાળું વાક્ય લખ્યું, પછી આને આપણે ભૂતકાળમાં લખવું છે, આ જેમ જ ડીડ મૂક્યું, આઈ ડીડ નોટ યુઝ ટુ ગેટ અપ અર્લી, અને નોટ ની જગ્યાએ મૂકી દીધું નેવર, બરાબર। નેવર એટલે નોટ ની જગ્યાએ નકાર, જેને કહે આઈ, આમ જ આઈ નેવર યુઝ ટુ ગેટ અપ અર્લી, તો નોટ આની જગ્યાથી ક્યાં આવી ગયું? આગળ આવી ગયું। આ આપણે યુઝ ટુ ની રચના કરી। હવે આ જ વાક્યમાં આપણે પ્રશ્નાર્થ કરવા હોય તો પ્રશ્નાર્થ કઈ રીતે કરાય? જે આમાં ડીડ છે ને આગળ મૂકી દો, બરાબર, સહાયકારક ક્રિયાપદ હોય ને આગળ મૂકી દો, નેવર છે ને આગળ મૂકી દો, તો તમારા વાક્ય બની જશે। નેવર ને તો આગળ નહીં મૂકીએ, પણ આપણે યુઝ ટુ ને આગળ મૂકશું, જો અહીંયા જ કરું છું, આગળ નાખું છું।
आई यूज्ड, बराबर ने, पहले वाक्य आप लखीए यूज, पहले लखी नाखू आई पीछे आई टू गेट अप अर्ली भूतकाल में हो जाए डीड वर्ड वाक्य डीड आई यूज टू गेट अप अर्ली लियो बराबर चार रीते बनाव वक्य यूज वालो डीड वालो आ नोट वालो वक्य आटल आई यूज टू गेट अप अर्ली नोट आ नकार वक्य है हकार वक्य लीधु आपने बराबर कई रीते प्रश्न करे तो यूज ने आगे मूक दीदी डीड ने आगे मूक दीदे प्रश्न चिन्ह आ गए तो यूज टू छे ए सहायकारक क्रियापद तरीके वपराय छे एटले खास याद रखजो यूज हुं वपरायो छे सहायकारक क्रियापद टू एनाथी अलग छे यूज टू ओट टू यू ओट टू स्पीक द ट्रूथ तमारे हमेशा सत्य बोलवू ज जोईए बहार जईने केवू होय आपणे बराबर ने तो ओट टू वापरीए छीए पण सहायकारक क्रियापद छे तो यूज टू ओट टू नो उपयोग हमेशा सहायकारक क्रियापद तरीके थाय छे હવે આપણે બીજો પોઈન્ટ લઈશું ટુ બી યુઝ ટુ બી ના રૂપ એટલે ખ્યાલ છે નવમામાં કરાવ્યા છે મેં ટુ બી ના રૂપ એમ ઇઝ આર વોઝ વેર શેલ શુડ વિલ વુડ કેન કુડ મે માય મસ્ટ અને ઓટ ટુ આ બધા શું છે તો કે ટુ બી ના રૂપ છે બરાબર ને તો હવે આઈ હશે તો ત્યારે એમ આવતું હશે આઈ એમ યુઝ ટુ બરાબર ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ હવે આપણે ટુ બી યુઝ ટુ ગેટ યુઝ ટુ ને હારે લઈએ છીએ ટુ બી યુઝ ટુ અને ટુ ગેટ યુઝ ટુ આ લખો જો નીચે એટલે દેખાય એનો અર્થ થશે નાથી ટેવાયેલા હોવું નાથી ટેવાયેલા હોવું હવે આપણે આગળનું વાક્ય લખ્યું હતું યુઝ ટુ માં ટુ છે એના પછી આવતું મૂળરૂપ હતું બરાબર આમાં મૂળરૂપ નથી જો યુઝ ટુ માં વપરાયેલું ઇન્ફિનિટિવ તરીકે હતું ટુ જે હતું એ મૂળરૂપ તરીકે હતું એટલે કે તેના પછી હંમેશા ક્રિયાપદ નું મૂળરૂપ મુકાતું હતું પરંતુ આની અંદર જે વપરાશે એ પ્રેપોઝિશન છે શું છે આમાં ટુ જે છે ને આ પ્રેપોઝિશન છે આમાં જે ટુ વપરાશે એ પ્રેપોઝિશન પ્રેપોઝિશન તમને ખબર છે બરાબર ને આગળ મૂકીએ છીએ આપણે પ્રીપોઝિશન મેં કરાવી દીધા તમને પ્રેપોઝિશન પછી હું આવે તો કે નાઉન પ્રોનાઉન કે જીરણ આવવું જોઈએ ગેટ યુઝ ટુ માં પણ ટુ પ્રેપોઝિશન છે તેથી તે પણ આ જ રીતે વપરાય છે હવે જો એના આપણે ઉદાહરણ કરીએ ઇન્ડિયન પીપલ આર મેં કીધું ને કે ટુબી નું રૂપ આ ટુબી ના રૂપ તરીકે હું આવ્યું આમાં ઇન્ડિયન પીપલ ભારતીય લોકો બહુવચન છે એટલે આર મૂક્યું આઈ હોત તો એમ મૂક્યું ઇન્ડિયન પીપલ આર યુઝ ટુ ભારતના લોકો કેનાથી ટેવાયેલા છે તો કે હોટ સમર એકદમ ગરમ ઉનાળાથી ટેવાયેલા છે આ પેલું વાક્ય બરાબર બીજું વાક્ય આઈ પછી આમાં આપણે લખ્યું ને ટુ ગેટ વાળું ગોટ ભૂતકાળ કર્યું આઈ ગોટ યુઝ ટુ વોકિંગ ઓન ધ ચાલુ ચાલી રહ્યો હતો ચાલવાની ક્રિયાનું વાત કરે છે
आई गोट यूज टू वॉकिंग लॉन्ग डिस्टन्स, लांबा अंतर सुधी चालवामांथी हूँ टेवायेलो. लॉन्ग डिस्टन्स बराबर. तो तुमने यूज टू फोर्थ समर अने आई गोट यूज टू वॉकिंग लॉन्ग डिस्टन्स आ बे वाक्य तुमने मैं टू बी यूज टू अने टू गेट यूज टू करेगा. तो कुल त्रण तमे अत्यारे कर्या, यूज टू कर्या, टू बी यूज टू कर्या अने टू गेट यूज टू कर्या. हवे हूँ तुमने होमवर्क आपीश बराबर ने. आ वाक्य जे करायवा छे वारे वारे आ एपिसोड ने जुओ अने बराबर समझो. આગળના વાક્યમાં યુઝ ટુ માં જે ટુ પછી શબ્દ છે એ શું છે, તો કે મૂળરૂપ છે. જો આમાં મૂળરૂપ નથી, ટુ પછી હું આવ્યું વોકિંગ આવ્યું, આઈએનજી વાળું રૂપ આવ્યું. નકર ટુ વાળું રૂપ હોય તો વોક જ આવે. પણ આની અંદર આપણે નાઉન છે, જીરણ છે, એને આગળ આપણે લખીએ છીએ. મેં લખ્યું છે પ્રેપોઝિશન તરીકે પ્રી પોઝિશન. આ જે વોકિંગ છે એની આગળ આવ્યું પ્રી પોઝિશન. બરાબર, હોમવર્ક લખો. તો હોમવર્કમાં આજે આપણે યુઝ ટુ, ટુ બી યુઝ ટુ અને ટુ ગેટ યુઝ ત્રણેયના પાંચ પાંચ વાક્ય લખવાના. બરાબર, પાંચ પાંચ વાક્યો લખો. બરાબર, અને પાંચ પાંચ વાક્યો કેના તો પછી પાછા મને ફોન કરીને પૂછતા નહીં. ઘણા તો ફોન કરીને પૂછે સાહેબ તમે હોમવર્ક હું આપ્યું, જોવે એપિસોડ છતાંય ભૂલી જાવ છો, હું તો એટલે લખું છું. બરાબર ને, અહીંયા જે આ પણ કેના પાંચ પાંચ વાક્ય લખવાના, પાંચ વાક્ય તમારે યુઝ ટુ ના લખવાના, પાંચ વાક્ય ટુ બી યુઝ ટુ ના લખવાના અને પાંચ વાક્ય ટુ ગેટ યુઝ ટુ ના લખવાના. બરાબર, એટલે કુલ 15 વાક્ય. ઓકે, ખ્યાલ આવી ગયો. તો આ રીતે વાક્ય બનાવો. ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, હેવ અ ગુડ ડે.